ભાગવતની અંદર કથા આવે છે, શ્રીમદ ભાગવતમાં પહેલા સ્કંધમાં આવે છે કે મનુષ્ય જે છે ને એવું મહાભારતમાં પણ આ એક કથા આવે છે, આવી છે કે માથાના વાળથી દરિયો ઓલેસી નાખો ને તારે મનુષ્ય અવતાર મળે. આ મહાભારતના મોક્ષ ધર્મના અધ્યાયમાં આ વાત લખી છે. માથાના એક વાળથી દરિયામાં પાણી લઈને ખંખેર્યા કરવાનું, વાળ બોળે બોળે. અરે મોટરનું સબમર્સિબલ મૂકો ને 150 હોર્સ પાવર તો દરિયો હલે. મનુષ્ય દેહ એટલો મોંઘો છે, અમારે યોગી બાપા દર્શન આપતા કે આંધળો માણસ એક રાજાના ગુનામાં આવ્યો ને 25 ગામનો ગઢ હતો, એ રાજા હતા ને તમારે અહીંયા આપણે આ કયું ગામ વઢવાણના એમ ગઢ છે ફરતો ખબર, એમ 25 ગામનો કિલ્લો મોટા રાજાને આંધળા માણસને અંદર પૂર્યો ગુનામાં કંઈક રાજાને ગાળ્યું દીધી છે. હવે એને જેલમાં પૂરો જ માણસ દોરનારો હતો, એ પાછા રોટલા દેવા પડે છે. એને કીધું કે આમાં તું દરવાજો આવે ને તો નીકળી જાય, એક દરવાજો છે આંધળાનો દરવાજો ચડે, પણ કોઈક તમારે જેવા ડાયા માણસ કે દિવાલે હાથ દેતો દેતો જાન ભાઈ તો અઠવાડિયે દરવાજો આવશે તને. એટલે હાથ દેતો દેતો દરવાજો નજીક આવ્યો ત્યારે એને ખંજવાળ્યા, મચ્છરા કરડ્યા, એ બે હાથે આમ ખંજવાળ્યું અને હાલવાનું ચાલુ રાખ્યું અને 10 ફૂટ પાછો હાલ્યો ને દરવાજો જતો રહ્યો ને પાછો હાથ મૂક્યો એને તો ફરીને ચકડાવો રહ્યો પાછો. એમ આપણને ભગવાને છે ને આ દરવાજો આપ્યો છે મોક્ષનો, મનુષ્ય દેહ અને આપણે જગતના બધા તાલમેલને ખંજવાળશે કે હજી આમ કરી દો, દીકરાના દીકરા માટે કંઈક કરતો જાઓ. એક શાસ્ત્રમાં એવી કથા આવે છે ને કે વટે માર્ગ હતો ને અને એક કૂવો હતો ને એક ઝાડવું હતું, આની પરથી આપણને બોધ સમજાવે છે. મોટું હુંડલા જેવું મધ બેઠેલું અને આંગળીના વેઠા જેવા મોટા મધના ટીપા પડ્યા, ભારી ઘણિયા પડ્યા ઉપરા ઉપર, બહુ મોટું મધ હતું અને ડાળ છે ને વડલાની એ કૂવામાં આમ લંબાણેલી અને આ ભૂખ્યો ને મધ બહુ ભાવે અને ભૂખ્યો છેલ્લો. પહેલાં તો આવી બાલાજીની વેફર ને હોટલો ને સિંગ ને સિકંદર ને કાંઈ હતું જ નહીં, પહેલાં તો સફરજન કેળા એટલે માણસ આમ હાલીને જવાનું વાહન ન હતા, એટલે ભૂખ્યો થાય થાક્યો હોય એટલે એ માણસ એમ છે કે મધના ટીપા લઉં મોટામાં, એટલે વડવાય પકડીને કૂવા, કૂવો હતો હો હાથ ઊંડો, પાણીનું ટીપું નહીં અને કાળા નાગરે માલી પણ પાણા પડેલા થોડા, અને આને છું કે વડવાય પકડું ને એટલે પડીશ તો નહીં પણ કૂવામાં લબડીને મધ ને આ મધ પડે કૂવામાં એટલે એ મોઢું પાડીને આમ લે બે હાથે વડવાય પકડેલી. કોઈ માણસે કીધું વટે માર્ગ હોય એટલે ભલા માણસ તો પડી જાય તો જીવનું જોખમ તું આમ આવી જાય, એ કે ના ના એમ કાંઈ પડું મેં વડવાય પકડી થાય. પછી બીજા બે માણસ નીકળ્યા કે વડવાયને બે ઉંદડા કાપે છે તું નીકળ જલ્દી, કે ઉંદડાના દાંત છે ને એ બહુ નાના હોય કે અને ઉંદડો છે ને બહુ ન કાપી શકે, એની સ્પીડ બહુ ન હોય અને વાર લાગશે, હજી હું થોડુંક 2 ટીપા લઈ લઉં 5 ટીપા લઈ લઉં, વડવાઈ જાડી છે એટલે વડવાઈ કપાઈ ગઈ અને ભાઈ ગયા કૂવામાં. શાસ્ત્રકારો આમાંથી આપણે બોધ આપે છે વડવાય છે ને આપણી આવરદા છે અને મધના ટીપા છે ને સંસારના ક્ષણિક સુખ છે અને કાળો ધોળો બે ઉંદડા વડવાઈ કાપે છે ને દિવસ અને રાત આપણી આવડદા કાપે છે અને આપણને એમ થાય કે હું એટલું કરી લઉં, હવે એટલું કરી લઉં, ક્યાં તો રામ બોલો ભાઈ અને આમ હાલો ભાઈ, કઈ બાજુ શમશાન છે તમારે, આમ બધા આમ આમ ત્યાં જવાનું છે, શમશાનમાં બોર્ડ મારી, એક શમશાનમાં છે ને બોર્ડ મારી તો આવો આવો બે હવા કોઈ જાય, કારણ કે આપણે અમુક જગ્યા જોવા જઈએ ખબર, જ્યાં કાયમ હોવાનું છે જગ્યા જોવાની જ જતા, કોઈ બે હવા જાય ને બધાને આળું રખ્યા ને ઢગલા થયો આપણે હળગાવી જ દેવાના છે. રૂપિયા 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 આખો દાડો હું વેલા રૂપિયા રૂપિયા પડ્યા રહેશે ને આપણે કર્મનું પોટલું લઈને જવાનું છે. શ્રી કૃષ્ણ ભગવાનની એક કથા આવે છે કે જતા હતા જંગલમાં અને એની અંદર ભગવાનને તરસ લાગી, એટલી બધી તરસ લાગી ને અર્જુન ભેગો હતો, એ તો મનુષ્ય રૂપે હતા ભગવાન. અર્જુનને કહે છે અર્જુન હવે બે ડગલાય નહીં હલાય, કંઈક પાણીની વ્યવસ્થા કરી નહીં, અત્યારે અમારે સાધુ વલ્લભ સ્વામી જગ લાવ્યા છે ને એ પહેલાં હતું નહીં એવી વ્યવસ્થા, મિનર વોટરની બોટલ બી નહોતી મળતી એટલે કાંઈ હતું જ નહીં અને હાલે ને એટલે તરસ બહુ લાગે. અર્જુન ઝાડવા પર છે ને જોયું કે પાણી દેખાય છે તો એક બંગલો હતો સરસ જંગલમાં રોડ ઉપર રસ્તામાં અને લુગડા હુકાતા હતા, એ કે અહીંયા પાણી હશે, ભગવાનને કે નજીક જ છે આવી જાઓ ને પાણી નજીક છે અને ઝાંપો ખખડાવ્યો ને તો મારી પાછી આવ્યા એક ભાઈ બાર, એ કે ઝાંપો કેમ ખખડાવો છે કે એક પહેલો પાણી આપો ને અમારે બહુ તરસ લાગી, હાલતા થાવ એ કે પરબ નથી માંડી કે આજ પાણી આપશો તો કાલે ચા પીવા આવશો પાછા, એ કે અહીં કોઈ અડવું નહીં ઝાંપાને વહેતા થાવ પાણી છે પણ કંઈ તમને પીવા માટે પરબ નથી અહીંયા. એટલે શ્રી કૃષ્ણ ભગવાન વિચારે છે, ભગવાને જતા જતા કે આને બે બંગલા થઈ જાય ને ડબલ પૈસા થઈ જશે, અર્જુન કે આને આવા આશીર્વાદ દેવાય, આ માણસ પાણીનો પ્યાલો નથી આપતો એને કહે છે ડબલ બંગલા ને ડબલ રૂપિયા થઈ જાય. અર્જુનના મનમાં સંશય થવા માંડ્યો કે ભગવાન આ કેવી રીતે ન્યાય છે. ને આગળ ગયા એક મહારાજ બેઠેલા ઝૂંપડીમાં
અર્જુન કે પાણી આપશો કે પાણી હું ગાય દોવાનો ટાઈમ છે, મારે ગાય રાખી છે, તમને દૂધે પીવડાવું કે અને પાણી પીવડાવું, ગોદડી પાછળ આવો આવો પગે લાગ્યા, અતિથી ક્યાંથી એને ખબર નહીં થયા ભગવાન છે, પાણી આપ્યું ગાય દોને દૂધ પીવડાયું. કૃષ્ણ ભગવાન જતા જતા કે અઠવાડિયામાં ઝૂંપડી બળી જશે ને મહિનામાં ગાય મરી જશે. જાપ અર્જુનને વધારે છું કે હવે તો પૂછવું જ જોશે એ કે તારો વાત ન્યાય ભગવાનના ઘરે અન્યાય છે કે ન્યાય છે. હવે બિચારાએ દૂધ પીવાનું ગાય મરી જાય ને ઝૂંપડી, આ ખોટું આપણે ન લાગે ખોટું કામ છે? પછી અર્જુન કે ભગવાન કંઈક સમજાવો આ હું કહેવા માગો છો. એ કે આ છે ને કે ઝૂંપડીયાની જો પહેલાં ને ડબલ પૈસા થઈ જાય ને ડબલ બંગલા થાય ને એટલે જિંદગીમાં પડખે નહીં આવે, મારી પડખે, કોઈની સેવા કરશે ને અભિમાન વધ્યા કરશે ને, એટલે મારા ઘરે ધામમાં આવવાનો જ કોઈ દી. અને આને છે ને ઝૂંપડી બળી જાય ને ગાય મરી જાય એટલે એ ઝાડવા હેઠે બેઠો બેઠો મને સંભાળશે એટલે હું અંતકાળને તેડવા આવી છું. આપણે એમ છે રૂપિયા બહુ આપે ને આશીર્વાદ કહેવાય, એવું નથી હોતું. સબરીબાઈને આશીર્વાદ એવા આપ્યા હતા ભગવાને, સબરીબાઈ એવું કીધું કે મેં તમારું ભજન કરી કરીને મરી ગયા, હવે આવ્યા છો બે પાંદડે કરતા હતા, હવે ઝૂંપડીમાં જિંદગી ગાળવાની તમારે કીધું, અને આપણે મંદિરમાં જઈને શું કે એટલી બધી માળા ફેરવી તો અમારે કંઈ બે પાંદડે થયા જ નહીં, તે બે પાંદડા હાટું માળા ફેરવો છો કલ્યાણ માટે ફેરવો આપણે આ લોકોનું જ માગીએ છીએ, ભગવાનનું કોઈ નથી માગતું. અને ભગવાન આપણને અને ભગવાન આપણને મેળવવા છે આ મનુષ્ય દેહ કરીને સાથે, આ મનુષ્ય દેહનું ફળ જ આ છે ભાઈ. આજે માયક બોલવા માટે હોય છે ને ઘડિયાળ સમય જોવા હોય છે, એમાં મનુષ્ય અવતારનું કામ શું કરવાનું છે, આપણે એક માધ્યમ છે એક સાધન છે કે આપણા જીવનું કલ્યાણ કરવાનું છે, ભગવાનને રાજી કરવાના છે આપણે, અને ભગવાનના આદેશ પ્રમાણે જીવન આપણું બનાવવાનું છે. ભગવાન જેમ કેમ કરવાનું છે, રોગ થયો હોય તો ડોક્ટર કેમ કરવું પડે કે નહીં? તો આપણે જન્મ મરણનો રોગ મટાડવો છે તો આપણા ડોક્ટર કોણ છે? ભગવાન. એ કેમ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ભગવાન કેમ જ આપણે કરવાનું હોય? ભગવાન આજે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ભગવાન સ્વામિનારાયણ ગામમાં વાત કરી કે બધા પાણી ગાળીને પીજો, તે અમુક દરબાર હતા ને કુંડળ ગામમાં, બળજર મોટે ગણા બંધાય, એ લોકો પાણકોરા ફાડી ફાડી અને બળજરને વીટીજીની દોરીથી. સ્વામિનારાયણ ભગવાન થોડા દાડા પછી કહેલા બળજરને કેમ ગણા બંધ્યા? એ કહે તમે વાત તો કરી ગાળીને પીવાનું તો કલ્યાણ થાય આપણું, તો અમે તો ગાળીને પી પા ઢોર તો ગમીને પીવે ને અવેડા ધોરી, એમ મોઢે ગણું બાંધી દે એટલે ગમીને ગાળીને પીવાય એને. ભગવાન કે આ ઢોર માટે નિયમ નથી, આ આ શાસ્ત્રો માણસ માટે લખ્યા છે. ઢોર માટે કોઈ ધર્મગ્રંથ આવે છે? નાવું કોના માટે છે? રોજ કોણ નાય ભાઈ? મનુષ્ય. માળા કોણ ફેરવે? પૂજા કોણ કરે? મનુષ્ય. ન કરે ને શું કહેવાનું? હવે આપણે શું રહેવાનું છે? અગિયારસ ભેંસ રે કે માણસ રે? અને ન રહે ને શું કહેવાય? એટલે નથી કહેતા કંઈક માણસના નોરમાં રહે ને ભાઈ, તું નથી કહેતા આપણને કંઈક માણસ થા માણસ કે છે? ઘણા ઘણા જોજો કે છે. તો આપણે આ ઢોરના નોરમાં નથી એટલે આપણે આપણે એવું નથી કહેતા ઢોર છે આપણે, પણ જો ભગવાનની મર્યાદા ન પાડીએ તો જનાવરમાં મનુષ્યમાં કાંઈ ફેર નથી. પાછો એક બાઈ છે ને ફળિયું વાળતી છે ને, એટલે કોઈ આવીને પૂછ્યું બેન તમારે કેટલા બળજા છે? કે અમારે ત્રણ બળજા થઈ ગયા. તો એનો ધણી ખાતો ખાતો બહાર આવ્યો કે બે છે ને, એ કે બે ગવાણીમાં છે ને એક ઘરમાં બાંધ્યા છે. એ કે મને બળજો, એ કે બળજો ધોરિયામાં પાણી પીવે ને તમે પીવો, એ બળજો નાતો નથી ને તમે નાતા નથી, બળજો દીવો કરે તમે દીવો કરો, એ વાર રે તમે વાર, ફેર હું ચાલો દેખાડો મને, નોખું ક્યાં પડે મનુષ્યમાં ઢોરમાં. ભગવાન આવો સરસ આપણને યાર મનુષ્યનો અવતાર મોક્ષ કરવાનો છે. આપણે શું કરવાનું છે? હવે મોક્ષની વાત તમને કે મોક્ષ થાય ક્યાં? શું કરીએ તો આપણે જેમ રોગ મટાડવા આપણે હોય કે ભાઈ આ રોગ મને કોઢ નીકળ્યો ચાંદા પડ્યા ઢીકળું છું ક્યાં મટે, એમ કલ્યાણ શું કરો છો? હવન કરો તો કલ્યાણ થાય? સબરીબાઈ કેટલા હવન કર્યા હતા? એનો અર્થ એવો નથી કે હવન ન કરવા, પણ તમે હવન એકલા કરો ને તો એ કલ્યાણ જ થાય, એમ પારણ બહેરો તો એ કલ્યાણ ન થાય. ઘણી વાર પારણ બહેરવા વાળો પારણમાં બેઠો જ ન હોય, કથા સાંભળવા દો, એ બહેરે એટલું જ લોકો માટે બહેર, એ તો દરવાજે બેઠો હોય, હગાવાલા કોણ આવ્યા ન આવ્યા, રખોડા હું વજ્જુ ઘટ્યું તો એવું જ હોય, વેવાણ આવ્યા ને વેવાણ રિહાણી ને જમાઈ દેખાતા ને એ પણ જણમાંથી તો ઓછો ના આવે, કોણ કોણ આવ્યું ને ગયું, પારણ જેની ઘરે બહેરી હોવાની કથા બેહે જ નહીં, તમે છો શીરો બહુ હલાવે પણ કોળિયો ખાય નહીં. અને વાંચવા વાળા હોય ને એને પોચી પર હું મૂક્યું છે ને, અને આરતીમાં સડાવો કેટલો થાય છે ને, ચોખા કેટલા આવ્યા ને દાડેમ કેટલા, એને જ ગોરાણીમાં હોય ને ખાનારા એને આ જ હોય પાછું. અને તમારે જેવા સાંભળવા વાળાને અમારે વેવાય સપ્તાહ બહેરી નહીં જાય, ખોટું લાગશે, મોઢું દેખાડી આવું બે દાડા એટલે કથા સાંભળવા આવે. આ સુખદેવજી કથા પરીક્ષિતને સંભળાવી ભાગવતમાં, પાંડવોનો દીકરો હતો પરીક્ષિત રાજા, અને પરિચિત રાજની અંદર હતો ને ઋષિનું એક અપમાન કર્યું, એમાં શ્રાપ આપ્યો, હાથ દાડામાં નાક કરી મરી જશું તક્ષક,
અને હોશ ઉડી ગયા ને હો હાથ દાડામાં. આપણે થયું હોય તો આજે શું વાર છે? મંગળવાર. અને આપણે કીધો હતો શનિવારે તૈયાર રહેજો, પછી ભજીયા બનાવ્યો તો ઉતરે ગળા હેઠે. અરે કાંઈ નો ખાવાર મન થાય, સંતો તમે ઉગારો, થાય કે ન થાય આપણને? પરીક્ષિત રાજાને આમ છે, મારું કલ્યાણ ક્યાં થશે? સુખદેવજી એનું કલ્યાણ કર્યું એવું ભાગવતમાં લખે છે. તો કોણ આપણો મોક્ષ કરે? સંત. ઋષભદેવ ભગવાન એના દીકરાને સંત બતાવ્યા છે. તુલસીદાસે પણ રામાયણ આખી લખી છે, તુલસીકૃત રામાયણ. એ તો બહુ કામી માણસ હતા, ખરાબ પ્રવૃત્તિ કરતા હતા. રાત્રે ની બૈરીને મળવા ગયા, નદીમાં મળદું હતું, મરદા ઉપર બેસીને એને એમ કે ખડક છે, ઝાંખડામાં મરેલો નાગ હતો પકડીને ભેખડ ઉપર ચડ્યા, કે એને એમ કે દોડું છે. કામી માણસ આંધળો થઈ જાય, રાતનો દિવસ હતો, રાત હતી એટલે એમથી ખબર નથી પડતી. આ તો એની બૈરી દીવો કરીને જોયું કેવી રીતે આવ્યા, કે દોડું હતું, કે આ મરેલો નાગ છે. આ મરદું ખેંચીને મરદા ઉપર તમે આવ્યા છો, મરદાને પકડીને નદી પાર કરી. જૈસી પ્રીત હરામ છે એસી હરીશે હોય, ચલા જાય વૈકુંઠમાં પલ્લા ન પકડે કોઈ. કે મારો હરામનો આવો સ્ત્રીના દેહમાં તમને આસક્તિ છે એવી જો ભગવાનમાં હોય તો ચલા જાય વૈકુંઠમાં પલ્લા ન પકડે કોઈ તમને વચ્ચે રોકી શકે. મારામાં પ્રીતિ છે ને એવી ભગવાનમાં કરો. આ એક સાખીથી તુલસીદાસે ઘર મૂકી દીધું. ભરથુરી રાજાને એક દગો કર્યો, પિંગળા રાણીને ઘર મૂકી દીધું. ગોપીચંદ રાજા સ્નાન કરતો હતો, રૂપાળો હતો, રાજા હતો, યુવાન હતો, દાસ દાસીઓ આમ તેલ ફૂલેલ સુગતિ નવડાવતી હતી. અને એની માં મેનાવતી વિધવા રાણી ઉપર બેઠી ઊભી ઊભી જોતી હતી. એના દીકરાનું આમ મોઢું દેખાય ને એવી શરીર હતું, તાંબ સોના જેવું, અને આંખમાંથી આંસુની ધાર થઈ એની કરવા એની માને ઉપરથી આંસુ પડ્યા. એના બગડા ઉપર આંસુ છે ને બે પ્રકારના હોય, દુઃખના આંસુ હોય ને એ ગરમ હોય, અને હર્ષના આંસુ હોય ને ઠંડા હોય, ઠંડા હોય. આને છે ને ગરમ ટીપા લાગ્યા, અને જોયું કાર ગરમ ટીપા ક્યાંથી પડ્યા? અધેર જોયું, એની માં રડે છે, ઊભો થઈ ગયો કે કેમ રવેશ તું? એ કે તારા બાપની આવી કંચન જેવી કાયા હતી, મારી નજર સામે રખ્યા થઈ ગઈ, કાલે તારી આ શરીરની રખ્યા થઈ જશે, હું શું કરી લઉં કે ભગવાન ભજી લે. એ ભીના ધોતે નીકળી ગયો. જનોની જીવો રે ગોપી ચાંદની, પુત્રને પેરો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ્યજી. એની માઈ એના દીકરાને વૈરાગ પહેર્યો. તમે કોઈ દાડો તમારા છોકરાને કીધું છે? પૂજા કરી, માળા ફેરવી, અગિયારસ રે, મંદિરે જા, વાડીએ જા, હીરા ગણવા જા, આવી વાતો કરે જ કોઈ? આ લાદી સોટાડવા હતા, એ જેનો ધંધો હોય એ બધું બતાવે પછી તો, પણ ભગવાનનું કામ કોઈ બતાવે? આ ગોપીચંદમાં આટલા એટલામાં વૈરાગ થઈ ગયો છે. આપણે તો કથા સાંભળીને ફૂટા કાન તોય નો આવ્યું ભ્રમ કરીને સાંભળે સાંભળે જ કરીએ છીએ, અડતું જ નથી કાંઈ. માટલાનો હોય રીઢા થઈ ગયા હોય, માટલા અમુક રીઢા હોય ખબર, પાણી ઠરે નહીં ફૂટે નહીં જલ્દી, એવા હોય છે અમુક માટલા. બૈરા હું મીઠું ભરે આંબલી ભરે એવું જુદા કરે, યાળા એવા થઈ ગયા હોય. એમ આપણે છે ને બધા સાંભળે સાંભળે રીઢા થઈ ગયા છે. હું થઈ ગયા થઈ ગઈ, આ તો કેટલું સાંભળ્યું છે આપણે, આડી શોર્ટ જ નથી લાગતી. કોઈ ગાળી જઈને કેવા ચમકી છે, અને આ ચમક આવે છે આપણને કથાની, કે મારે કાલે કંઈક ફેરફાર કરવો જીવનમાં. હજી બીડીઓ પીવે એને ખબર જ નથી કે આ મનુ શું છે. આ ભાઈ મને વાત કરી ભરતે, એ કે આમાં વ્યસન ઘણે નહીં છે, તે વાત કરજો. એ કે પેલા માવા કહે, એને માવા કેમ ના કહેજી જ પ્રશ્ન છે. માવો દૂધનો હોય કે માવા ખાય છે, હવે ગુટકા ને માવા કહે. હવે એ શું માલપા આવે, ઢેઢ ગલુડીનો પાવડર નાખે છે વાટીને માલપા, એ પડી ગયું ઘસે પાછા. અને કેટલો બધો કચરો ભરીએ છીએ. તમને સરસ મોટર કોઈ ભેટ આપ્યો હોય મર્સિડીઝ, અને ઉકળો ભરીને ખેતરમાં ડમ ફરીને જેમ વાપરો, નો આપવા વાળા બળતરા ન થાય આપવા વાળાને, આવી સરસ મોટર અને આળા ભરવાડ જાય, આને ખબર પડે કે નહીં કાંઈ ન થાય, ભામણને સીધું આપણને વેચીને દારૂ પી જાય, નોંધ દુઃખ થાય તમને? એમ આવો મનુષ્ય ભગવાને આપ્યો છે ને, આપણે ગામ ગપ્પાને ગંજી પતોને લોકોની આઘી પાછીને, હવે આ બધું જીવમાં ઉકળો અને જન્મથી ભર્યો જ છે, આ કાઢવાનો છે. હવે આપણે માણસને છે ને આ ખબર નહીં, હવે કેટલું આ કેવી રીતે સમજાવવું નહીં તો પ્રશ્ન છે. અમુક રોગ એવા હોય ખબર, ડૉક્ટરે મૂંઝાય કે આને સારવાર કેવી રીતે, કે ડાયાબિટીસ હોય ઓપરેશન કરવાનું હોય, પછી બી હાઈ બીપી હોય, કેટલા દર્દ હોય ને એમાં ઓપરેશન હોય, ડૉક્ટર બિચારો આમ દીધામાં પડે. એમ આપણે છે ને ઘણા બધા રોગ લાગુ પડેલા છે, સેટ નહીં આછું ચારે બાજુથી તો, અને થોડા વર્ષનો પીડિયર છે, થોડા દાડાનો જ પીડિયર છે. હો
ભાગવત ની કાલે વાત કરી હતી આપણે, પ્રહલાદ ભાઈ ક્યાં ધંગધ્રા, ક્યાં મનુષ્ય દેહ ની કિંમત હમણાં પેલા ભાઈ ગાયું, પ્રવીણ જોવા બેઠા, પ્રવીણભાઈ કે તારી એક એક પળ જાય લાખ ની, અને ડોહલા આમ આમ ડોલતા થાય, એક એક પળ જાય લાખ ની. અરે વર્ષો જતા રે આપણા ગપ્પા મારી મારી, પળ હું આવડતા ખોઈ નાખી. 60 વર્ષ તમે કેટલા વર્ષ થયા? 60 થયા ને, હિસાબ લાવો 60 વર્ષ નો. 70 થયા, 75 વર્ષ નો હિસાબ લાવો. ભગવાન પૂછશે ઉપર શું રેડ્યા. તમારે 1000 વીઘા જમીન હોય બે ઠેફા લઈ જવાના છે ઉપર. તમારા દાદા નળિયાનું બટકું લઈ ગયા છે ઉપર. હા ઠેકડું આવવાનું છે કાલે, રક્ષણ ઢગલો છે. એટલે કમાણી શું કરવા આવ્યા છે આપણે? હા સમજાતું નથી. આપણે આ લોકમાં એવા છોટ્યા છીએ ને, પેલો મકોડો બટકું ભરે ને તમે ખેંચો તો તૂટી જાય પણ બટકું ન મૂકે. આ સન્માઈકો ફિટ કરે છે ને ટીપાઈ ઉપર, પછી ઉખડતો જ નથી, ફિટ થઈ ગયા છીએ આપણે. આનું ખબર નહીં એટલું બધું મોહ ભગવાને ચાવી ટાઈટ કરી છે ને, આમ ઉખડતું જ નથી હવે. થાય છે કે નથી થતું? હા શું કહો, મારું ઘર આ મારું ગામ. એટલે એક સેકન્ડમાં રામ બોલો ભાઈ રામ, હાલ્યા ગયા. આ ભૂકંપ છો જો ભુજમાં, 5000 માણસ એક હાથે દટાઈ ગયો. અમદાવાદમાં તો એમ કહેવાય, મોટા મોટા બિલ્ડિંગની હેઠે આવા બધા પિલર ભરેલા, હેઠે પાર્કિંગની જગ્યા હોય, એમાં એક વરરાજાના લગ્ન થતા હતા. અને લગ્નની ચોરી હવાના પોરમાં બેઠો છો, અને જાનૈયાને વરરાજો ને એની ઘરવાળી બધા જય સ્વામિનારાયણ, એક સેકન્ડમાં બેસી ગયો આખું મકાન, હજી ચડ્યા નથી. હવે તમે આવું 1000 સાંભળો ને તો તમે શું કહો? બધાને થાય મનનો થાય, હું કે તમે બાળવા નથી જતા? તો ઘડીક બાળ એવો આમ માણસ આમ ચાર બાજુ વાંહડા લઈને ઉભા રહે, આમ ફોહા મારી મારીને ભઠ્ઠો કરી નાખે આપણો. રખ્યાત કરવાના, તમે કેરીઓ ખાઓ આઈસ્ક્રીમ ખાઓ, રખ્યાત કરી નાખવાના છે થોડા ટાઈમમાં. એટલે માટે આ કમાણી કરો. એટલે ભાગવતમાં આ બધી કથા લખી છે કે મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે, 3.5 કરોડ વખત આ પૃથ્વીનો નાશ થાય ત્યારે એક વાર આ ભગવાને ઢોકળું આપ્યું છે 5 હાથનું. એ જે આપણે કરવું એ કરો હવે. માટે મોક્ષ આપણે કરવાનો છે, દેહ કરીને જન્મ સફળ કરી લેવાનો. આપણે રાવણનો જન્મ સફળ નથી થયો, સબરીબાઈનો થયો, ઇન્દિરા ગાંધીનો નથી થયો, પણ સબરીબાઈનો થઈ ગયો, મીરાબાઈનો થયો, નરસિંહ મહેતા આપણે દાદા ખાચર થયા, કાંઈ ભણ્યા નહોતા, રાજા મહારાજો ધૂળ થઈ ગયા, પણ દાદા ખાચર નરસિંહ મહેતા 500 પરમહંસો ભગવાન સ્વામિનારાયણના ભક્તો. ભગવાનનો એક આશરો જીવનમાં દઢ રાખવાનો મોક્ષના માટે, પહેલી પગથિયું એક ભગવાનનો આશરો રાખવાનો, બધા હાંધા નહીં રાખવાના. દાદા ભગવાન એક છે અને દેવતા 33 કરોડ છે, કેટલા દેવની પૂજા કરશો? તેમાં ઝાડ હોય ને એના થળિયામાં પાણી રેડો તો બધે બોગી જાય કે નહીં, કે પાંદડે પાંદડે છાંટવું પડે? એમ ભગવાન છે ને મૂળ છે બધાને. એક ભગવાનની પૂજા કરો ને, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખીમા સુથાર થઈ ગયા ખબર તમને, ગઢડાના જ હતા, અને વાણમાં બેઠા ભાવનગર છે, સુરત જાઉં છું, અને એક તાંત્રિક બાવો બેઠેલો 1 કિલો અડદ લઈ, મંત્રીલા અડદ, અને પેલા સુથાર ભગત હતો સ્વામિનારાયણનો, એને કહે તારી સ્વામિનારાયણની કંઠી કાઢીને મારો દોરો પહેરી લે. એ કે કેમ ભાઈ તારું બગાડ્યું છે કાંઈ? એ કે અમને હૂકવી નાખી છે આ ઝાડવાને, હૂકવી નાખું ઊભું ઊભું લીલા ઝાડવાને, તને લાકડું બનાવી દે છે અડદ નાખી છે મંત્રીલા, દોરો પહેર્યો ને કંઠી સ્વામિનારાયણ કાઢીને ભૂસ નાખી સાંડલો. પેલો કે આ કંઠી છે ને કાઢવાની જ પહેરી, હુકાઈ જવાનું છે ને એક દડો, અમથે કોણ દુનિયામાં લીલો રહેવાનું છે? નહીં તો બધો ભગત હાથો હતો, આપણી જેમ ઓગળી જાય એવો નહોતો. અને પેલા એ મંત્રેલા અડદ નાખવાના શરૂ કર્યા, રીમ રીમ કરી નાખ્યા, કે છેડ સુરત આવીને કેવું છે 1 કિલો અડદ મંત્રી નાખી દીધા, પેલા ને કશું છું નહીં. અને વાણમાંથી ઉતરતા પેલો બધો અડદ વીણવા માંડ્યો, ભેગા કર્યા રહડીને, અને રૂમાલમાં પોટલી બાંધી. પેલો બાવો કે શું કરીશ? એ કે મારે શાક વધવું નહીં, કહેતા છે આ વગર બાફીને વગેરેને ખાઈ જાય છે. કેવું મારા મંત્રે લાડત કે અમને સ્વામિનારાયણ વાળાને કશું ન થાય, એમાં હું વાંધો છું? એ બાવો છે ને એને સ્વામિનારાયણનો સત્સંગ લાગી ગયો, સ્વામિનારાયણની કંઠી પહેરી એટલું નહીં, સ્વામિનારાયણનો સાધુ થઈ ગયો એ. અને શૂન્યતીતાનંદ સ્વામી નામ પડ્યું, સહજાનંદ સ્વામી દીક્ષા આપી એને. અને સુરતમાં રામપરા રોડ ઉપર શિખરબન મંદિર છે ને, એની બંધાયું છે આજે પણ, ત્યાં એનો ફોટો છે. આ ભગવાનનો આશરો આપણને દઢ હોય ને, અર્જુનને એક કૃષ્ણ ભગવાનનો આશરો હતો, અને કૌરવોને આમ હતું મને ભીષ્મ પિતા મદદ કરશે, કર્ણ મદદ કરશે, કોરો રહી ગયો ઉડી ગયા હોય એ ભાઈઓ. હનુમાનજીને કોનો આશરો હતો? એક રામનો હતો. ભગવાનનો એક આશરો જીવનમાં દઢ રાખવાનો, અને સંત હાચા હોધવાના ગુરુ, ગમે તેવા સાધુમાં ભરાઈ નહીં જવાનું. કંકુ કાઢે ને, પરછા આપે ને, પારાયણું વાંચે ને, ઢીકડું કરે ને, ફલાણું, એવો દુનિયામાં પાર વગરના ગુરુ. ગુરુ તો કેટલાય દુનિયામાં છે. અત્યારે 35 લાખ મંદિર છે ભારતમાં, 80 લાખ સાધુ છે. હવે તમારું કલ્યાણ ક્યાં થવાનું છે? એમાં દવા આપણે નથી કહેતા, હારા દવાખાને દાખલ થવું કહી છે કે નહીં? એમ આપણે સંત હાચા નહીં હોધવાના, સરકારની બધી બસો હોય પણ ગમે તેમાં બેસી જવાય કે બોર્ડ વાંચવું જોઈએ કે પહેલી પહેલી બેસી જવા, કઈ બાજુ જ આવવું છે તમારે?
બોર તો વાંચવા જોઈએ કે નહીં, એમ સાચું બધા ભગવા લુગડા જ હોય છે, પણ આવા આવા લુગડામાં જેલમાં જાય છે, ઘણા વેટિંગમાં છે ને ઘણા પહેરી ગયા છે. અને આ લુગડામાં રાવણ આવ્યો હતો સીતા માતાને લેવા, આવ્યો છો કે નહીં? અમે ગામડામાં જઈને ભાભલા હોય ને તમારી જેવા પૂછે, સાધુ બાથુ આવ્યા? સાધુ ને બાથુ, સાધુ બાથુ સંતોષે. અરે તમારે છે ને સાચા સંત ઓળખવાના, ધર્મ ગમે તે પાડો એનો કઈ વાંધો, સંત બધા એક જ છે, સાચા સંત એક છે, ખોટામાં ક્યાંય ભરાવવું નહીં. તમારા બાપ દાદાના ડોક્ટર હોય ને રોગનો માટે ડોક્ટર ન બદલાય કે રીબન મરી જવાય, એમ બાપ દાદાનો ધર્મ હોય પણ બધું કુકાઈ ગયો, સાચા ગુરુ કરીને કલ્યાણ ન કરી લેવાય. એક ભાઈ હતા ને, તે સુરેન્દ્રનગર જતા હશે ગામડામાં કંઈક માળો જ બાળો, અને એક પટેલ ભરોટું ભરીને જતો હતો, અને પેલા ભાઈને કીધું કે ઉપર બેસી જાઓ ને તમે, તમારા પગમાં સંપલા નથી કે, અને મારે કંઈક ભાડું લેવું નથી, હું તમે જ્યાં જાઉં ત્યાં મારે ત્યાં જ જવું છે. એ કે પણ આ ભરોટા ઉપર હું કોઈ જે બેઠો ન હોય, નાળું પડી પડી જવાય કે તમે નાળું ચાલીને બેસજો ને, એટલે નહીં પડો. એટલે પહેલાં છે ને લેંઘાનું નાળું પકડ્યું, પેલું સોણાનું, હવે નાળું પેલું બાંધ્યું હોય એ પકડવાનું હોય. હવે પટેલને દેખાય નહીં ભરોટા ઉપર, એ કે નાળું ચાલ્યું છે ને કે બરાબર પકડ્યું છે, એ કે ધોરિયો આવે છે ને રોદો આવવાનો છે, હવે બરાબર ચાલજો કે બે આ છે પકડ્યું નાળું, એને એમ કે બેલેન્સ રહેતું છે, અને રોદો આવે ને તો ભરોટો આખું આમ આમ થાય. અને પેલા ભાઈ ઉછળીને હેઠા પડ્યા, કેડ્યું ભાંગી ગઈ. પટેલ કે તમે નાળું નથી ચાલ્યું? કે નાળું ચાલીને જ પડ્યો હું તો, એમ બધા નાળા ચાલ્યા છે પણ કેવા ચાલ્યા છે, લેંઘાના કે હાસા? મોક્ષ તમારો, મોક્ષ ઉપર કોઈ આડો નહીં આવે ને. સંત છે ને હાચા સંત, જો સુખદેવજી મળ્યા તો પરીક્ષિત નું કલ્યાણ થયું, એમ હાચા સંત થી આપણો ઉદ્ધાર થાય છે. ખોટા બધા ઘણા બધા હોય છે, બાર ખાચા કરતા ખોટા વધારે હોય, જોજો તમે, ખોટા બહુ હોય, પિત્તળ ઝાઝું હોય, હોનું થોડુંક હોય, ઝાઝા હોય એમ. તો હાચા સંત આપણને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આપ્યા. સહજાનંદ સ્વામી આ દુનિયામાં આવ્યા, પેલા બધા સંતો છે ને ગાંજો પીતા, હોકા પીતા, અચ્છારો રાખતા, રામ કેવો રાખતે, છોકરો રોવે તો કે જો બાહુ આવ્યો, એમ રડતા બંધ થઈ જાય. સહજાનંદ સ્વામી એવા સંતો દુનિયામાં, મહારાજ કે હું મારા સંતો અને મારા નિયમો અક્ષરધામમાંથી લઈને આવ્યો છું. સ્વામિનારાયણ સાધુને વર્તમાનો આપ્યા પાંચ, કે નિષ્કામી રહેવું. કેવું રહેવું? કોઈ દાડો સ્ત્રીના સંસર્ગમાં લેવાવું નહીં, વાત પણ ન કરવી, હામું પણ ન જોવું, ટેલિફોનમાં એને ચિઠ્ઠીમાં એને, દુનિયામાં સ્ત્રી પૃથ્વી પર જન્મી જ નથી સ્વામિનારાયણ માટે, સાધુ માટે. સ્ત્રીને તિરસ્કાર નથી કર્યો પણ મર્યાદા બાંધી દીધી. જેટલા ધર્મના પતન થયા છે સંતોના, એટલા ઋષિમુનિઓના શેમાંથી થયા છે? સ્ત્રીમાંથી. અને બીજું પૈસો, પૈસો વસ્તુ એવી છે માણસને, છે કે નહીં? બાપ દીકરાને ઝઘડા કરાવે છે, જળ જમીનને ચોરું, કજિયાના ચોરું, કોરેટમાં બધા કેસ છે ને છે, આના જ છે બધા. પૈસા માણસને નચાવે, પૈસાને પગ નથી પણ તમારા પગ તોડાઈ નાખેલું દોડાવે છે. પૈસો વસ્તુ એવી છે ને, છે કે નહીં? અરે ભલભલાને હલાવી નાખે, ખૂન કરાવી નાખે, પૈસો તો હું નથી કરાવતો. ભગવાન સ્વામીને લખ્યું કે પૈસો સ્વામીને સાધુ રાખશો નહીં, અને સ્ત્રી બે તમે રાખો ને, કાંતા કનેક સૂત્રેણ વિશિષ્ટમ સકલમ જગત, તાશુ તેશુ વિરક્ત તેશુ દે ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે વિરક્ત રહ્યો છે ને, બે થોડો ભગવાન છે. આ પ્રમુખ સ્વામી ઈ કોટીના સાધુ છે, એમને નથી કઈ બધા વાહે ફરતા. સમાજ સેવા તો ઘણા કરનારા દુનિયામાં, સમાજ સેવા તો કરે છે, નકરી સમાજ સેવા, સમાજ એટલે હું ઘણા હોય, સમાજ સેવા, સમાજ એટલે કોને સમાજ ગણવું? આપણે નિહાળને સમાજ કહેવાય, ચૂના માટીની દિવાલને, તો દવાખાનાને સમાજ, સમાજ એટલે માણસ, અને માણસની સેવા શું કરવાની છે? એને સારા સંસ્કાર આપવાના, તો જ સુખી થાય સમાજ. મણિનગરમાં હમણાં વિવેકાનંદ હાઈસ્કૂલ બનાવી છે, અત્યારે આટી ઓફિસ થઈ ગઈ, લો ચલાવવાળા માણસ ક્યાં છે? માણસ સારા ઘડતર કરવું, પ્રમુખ સ્વામી લાખો મનુષ્યોને સુધાર્યા છે. તમે બે માણસને ગામમાં સુધારવા લો, બે જણે બીડી જ બંધ કરાવો, છે આપણી તાકાત? તમારા દીકરાને માળા ફેરવતો કરો કે તમારું માથું ફેરવી નાખે. આ પ્રમુખ સ્વામી જો લુગડા ઉઠાડી દીધા 720 સાધુને, આ સહજાનંદ સ્વામીના નિયમ પાળે છે. દુનિયાભરના સીબીઆઈ ને સીઆઈડી લાવો, પ્રમુખ સ્વામીમાં એક પોલ હોય લાવો, છે? કોઈ બોલી શકે કે સ્ત્રી બાબતમાં કાંઈ? 84 વર્ષ થયા, આ 6 અબજની વસ્તીમાં એક પુરુષ એવો લાવો કે જિંદગીમાં સ્ત્રી નો જોઈ હોય? બ્રહ્મચર્ય પાળે ને એની ચોટલીના પાણી હોય ને દેવતાઓ મોઢામાં લઈ લે, ભાગવત કહે છે. આ સ્વામી એ કોટીના પુરુષ, અમથા 56 દેશમાં નથી એને પૂજા કરતા. જલારામ બાપાના મંદિરો થાય, સાંઈબાબાના મંદિરો થાય, હનુમાનજીના મંદિરો થાય, એ કઈ ભગવાન છે? ભક્તો છે પણ એના મંદિરો બનાવીએ છીએ. હું કામ?
ભગવાનની ભક્તિ એની કરીશ. હનુમાનજી હું આપણને આપ્યું? કઈ સમાજ નું શું, કઈ ચેક ડેમ કર્યા હોય, નિહાળ ઉભા થઈ હોય, પાણી ની ટાંકી કરી હોય, વ્યસન મુક્તિ કરી હોય, બ્લડ કેમ્પ કર્યા, કઈ કર્યું છે હનુમાન દાદા સમાજ નું શું કર્યું? તમારા ગામમાં આવ્યા આપણે કઈ નાચ છે આપણી આપણે આમ થાય અમારે હથવાળા નાચમાં થઈ ગયા એવું છે? પણ રામ ની સેવા કરી ને એટલે આખી દુનિયાને પૂજા કરે છે. નરસિંહ મહેતાને સંભાળે એની ક્યાં બધી સમાજ સેવા કરી? પણ ભગવાનને રાજી કર્યા. તમે ભગવાનને રાજી કરો ને હરી ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુખ જાય રે, પારસ પરસે લોહ કંચન થઈ, મોંઘે તે મૂલ્ય વેચાય રે, હરી ભજતા સૌ મોટપ પામે. ભગવાનનું ભજન કરે મોટપ, ચૂંટણી ઊભું ન રહેવું પડે.